नमस्कार विद्यार्थी मित्रों, कृष्णा कन्या विद्या संकुल गुंद्रण तेमज श्री विवेकानंद विनय मंदिर तालाड़ा नी यूट्यूब चैनल नी अंदर फरी पाछू आप सर्वे नु हार्दिक स्वागत है। हवे दिवाळी पहेलाना सत्र नी अंदर आपणे जुदा जुदा अमुक कॉन्सेप्ट जोया था, हवे त्यांथी ज आपणे आगळ वधीए। हवे आपणो एक आगळनो एक टॉपिक आवे छे, मूड़ी पर व्याज गणवानुं रही जाय। હવે જો મૂડી પર વ્યાજ આપણે ગણવાનું છે અને તમામ નફાની વેચણી થઈ ગઈ છે અને છેલ્લે માલુમ પડે આપણને કે હવે આ વ્યાજ ગણવું છે, તો ફરી પાછું આપણે નફા નુકસાન ફાળવણી ખાતું છે તૈયાર કરવાના છીએ નહીં, અથવા ભાગીદારોના મૂડી ખાતા પણ અલગથી તૈયાર કરશું નહીં, તો એના માટે શું કરવું? તો એના માટેનો ડાયરેક્ટ જ એક ટોપિક આપણને આપેલો છે કે જો મૂડી પર વ્યાજ ગણવાનું રહી જાય ને નફાની વેચણી કર્યા પછી, તો ત્યારે નફા નુકસાન ફાળવણી ખાતું બનાવવાની જરૂર નથી, એના માટેની ભૂલ સુધારણા નોંધ આપણે પસાર કરવાની। હવે તો એના માટેનું આપણે એક એક્ઝામ્પલ જોઈએ અહીંયા, કે રાધિકા પરીશા અને શ્રદ્ધાની મૂડી અનુક્રમે 5 લાખ 4 લાખ અને 3 લાખ છે, તો અહીંયા સુધીની આ વિગત કહી, તો કે ભાગીદારો અને એમની મૂડી। હવે ભાગીદારોને નફો સરખા પ્રમાણે વહેંચણી કર્યા પછી, હવે જોવાનો મતલબ શું થયો કે ભાગીદારોને નફાની વહેંચણી કરી દીધી છે, કેવી રીતે? સરખા પ્રમાણથી। પછી માલુમ પડ્યું કે, એટલે કે ખ્યાલ આવ્યો કે મૂડી પર 10% વ્યાજ ગણવાનું રહી ગયું, એના માટે શું કરવાનું છે? તો આપણે ભૂલ સુધારાના નોંધ પસાર કરવાની। તો એ નોંધ આપણે કરવા માટે ક્યાં રકમ કઈ લખવી, એના માટેનું એક સામાન્ય કોષ્ટક બનાવવું પડશે, ડાયરેક્ટ રકમનો આપણને ખ્યાલ આવશે નહીં। તો આપણે આને ગણતરી કેવી રીતે કરવી? તો એક સામાન્ય કોષ્ટક બનાવવાનું, જેમાં પહેલું વિગત, ત્યાર પછી ભાગીદારોના નામ, જે સિક્વન્સમાં ભાગીદારો હોય એ સિક્વન્સમાં નામ રાખીશું આપણે, ત્યાર પછી બીજો ભાગીદાર પરીશા, ત્રીજો ભાગીદાર શ્રદ્ધા અને છેલ્લે કુલ। આ મુજબનું થઈ જાય પછી ભાગીદારોની મૂડી લખી નાખવાની ઉપર જો, અહીંયા દાખલામાં લખવાની જરૂર છે નહીં, છતાં પણ આપણને થોડો ખ્યાલ આવે વધારે, એટલા માટે લખવાની છે અહીંયા। રાધિકાની મૂડી 5 લાખ થશે। હવે એ કેવી રીતે? જે સિક્વન્સમાં ભાગીદારો છે ને એ જ સિક્વન્સમાં આપણે એની મૂડી લખવાની, શું કામે? તો પણ અહીંયા કીધું છે અનુક્રમે, એટલે જે ક્રમમાં ભાગીદારો એ જ ક્રમમાં એની મૂડી। તો પહેલો ભાગીદાર રાધિકા છે અને એમની મૂડી કેટલી છે? 5 લાખ। બીજો ભાગીદાર પરીશા છે, એમની મૂડી છે 4 લાખ। અને ત્રીજો ભાગીદાર શ્રદ્ધા, એમની મૂડી છે 3 લાખ। અહીંયા કુલમાં લખવાની કોઈ જરૂર છે નહીં। હવે અહીંયા આપણને શું કીધું? તો કે મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું છે, એટલે કે બાકી છે, તો આપણે પહેલાં શું કરવાનું? મૂડી પર વ્યાજ ગણવાનું આ કોષ્ટકમાં લખવાનું, પહેલી વિગત મૂડી પર કેટલા ટકા છે? 10%। એ કેના ઉપર ગણવાના? જે ભાગીદારની જે મૂડી એના ઉપર તે ગણવાનું। તો જો આમની મૂડી 5 લાખ છે, 5 લાખના 10% કેટલા થશે? 50,000 થશે। ત્યાર પછી બીજો ભાગીદાર છે, એની મૂડી છે 4 લાખ, એના પર 10% આપણે ગણીશું, એટલે થશે 40,000। ત્રીજો ભાગીદાર શ્રદ્ધા, એમની મૂડી 3 લાખ, એના 10% થશે 30,000। ને છેલ્લે કુલ આ ત્રણેય જે ભાગીદારો છે એમનું જે મૂડી વ્યાજ આવે એનો ટોટલ કરવાનો 50, 40 અને 30, કેટલા આવશે? 1,20,000। હવે જો મૂડી પર વ્યાજ છે એ ભાગીદાર માટે શું ગણાય? આવક ગણાય। તો આ આવકને આપણે ક્યાં લખીએ છીએ? કે ભાગીદારોના મૂડી અથવા તો ચાલુ ખાતામાં જમા બાજુ। હવે તો આમાં નિશાની આપવાની વાત આવે છે,
तो निशानी आ मूड़ी पर व्याज में कई आपवी। हवे आ मूड़ी व्याज छे ए भागीदारना मूड़ी के चालू खाता में जमा बाजू लखाय छे। आथी आ जे मूड़ी व्याज छे ए भागीदारों माटे फायदो थयो एटले के आवक थई। तो आमा निशानी कई आपवी? तो जो भागीदार माटे आवक थती होय एटले के जमा थतुं होय એમના ખાતામાં તો નિશાની આપવાની, પ્લસ એ શું કામે? આપણા નામાના નિયમ મુજબ કે કોઈ પણ ભાગીદારના મૂડી ખાતામાં જમા બાજુ લખીએ ને ત્યારે એમાં નિશાની પ્લસ આપવાની, અને જો ભાગીદારના મૂડી કે ચાલુ ખાતામાં ઉધાર બાજુ લખવાનું થાય તો ત્યારે એમાં નિશાની આપવાની માઇનસની। હવે જો પ્લસ એટલે એનો મતલબ શું થાય? જમા। માઇનસ છે તો એનો મતલબ શું થાય? ઉધાર। તો હવે જો અહીંયા મૂડી વ્યાજ છે ભાગીદારના મૂડી ખાતામાં જમા બાજુ લખાય, આથી એ આવક છે, આવક બનતા આમાં નિશાની કઈ લખીએ છીએ? પ્લસ। હવે અહીંયાથી શું કરવું આગળ પ્રશ્ન સર્જાય? ટોટલ આ કેટલા છે? 1,20,000 છે, એ આપણે હિસાબ કરતા સમયે નફા નુકસાન ફાળવણી ખાતામાં નોંધેલા નથી। અને જો હવે ગણીએ છીએ એનાથી નફા પર શું અસર પડે, ભાગીદારોના મૂડી ખાતામાં શું અસર પડે, તો જો અહીંયા જ્યારે પણ પાછળથી આપણે હિસાબ કરીએ છીએ ને તો એની અસર 100% બંને જગ્યાએ થતી હોય। તો હવે ટોટલ જે છે 1,20,000 રૂપિયા, એનાથી શું થશે? નફામાં વધારો થાય કે ઘટાડો થાય એ આપણે સમજવાનું છે। તો હવે જો અહીંયા ટોટલ 1,20,000 રૂપિયા મૂડી વ્યાજ ગણવાનું બાકી છે, હવે જો આપણે ગણશું તો એ મૂડી વ્યાજ છે એ ધંધા માટે ગણાય ખર્ચ, અને જો આ ખર્ચ આપણે નોંધીશું ને જેનાથી જે નફો છે એ નફામાં થાય ઘટાડો, અને આ નફામાં ઘટાડો એટલે એક પ્રકારની ગણાય ખોટ। તો હવે જો અહીંયા આ મૂડી વ્યાજ ગણીશું ને આ ટોટલ 1,20,000 રૂપિયા, તો જેનાથી નફામાં શું થાય છે? ઘટાડો, અને આ નફાનો ઘટાડો ભાગીદારોના મૂડી ખાતાને અસર કરે। આથી આપણે કહી શકીએ કે જ્યારે પાછળથી મૂડી વ્યાજ ગણીએ છીએ ને હિસાબ થઈ ગયા પછી, તો એ મૂડી વ્યાજ છે એ ભાગીદારોના નફામાં ઘટાડો કરે। એટલે આપણે એવું પણ કહી શકાય કે કુલ વહેંચણી પાત્ર જે નફો જે છે એમાં પણ શું થાય? ઘટાડો થાય। તો હવે જો અહીંયા આપણો આગળનો ટોપિક શું આવશે? મૂડી પર વ્યાજ જેટલો નફામાં ઘટાડો, ઘટાડોનો મતલબ શું થાય? ખોટ થાય। તો હવે આજે 1,20,000 જે છે આ ત્રણેય ભાગીદારોને વેચવાના છે, કયા પ્રમાણે? સરખા પ્રમાણે। જો એ સરખા પ્રમાણે આપણને કીધું છે, જો ન આપ્યું હોત તો એનું આપણને પ્રમાણ આપ્યું હોત, પ્રમાણ ન આપ્યું તો કોઈક ચોખવટ હોત, જે મુજબ આપણને કીધું હોય એ મુજબ વેચવાના છે। તો આ 1,20,000ના સરખા ભાગે ભાગીદારો કેટલા? 3। તો 1,20,000 ભાગ્યા કેટલા કરવાના? 3। 4 ભાગીદાર હોય તો 1,20,000 ભાગ્યા 4। તો અહીંયા 1,20,000ના 3 ભાગ કરીશું સરખા, તો દરેક ભાગીદારને કેટલા આવશે? 40,000। 40,000 અમને 40,000, અને છેલ્લે કુલમાં પણ 1,20,000। હવે આમાં નિશાની કઈ આપવી? હવે જો અહીંયા આ નફા માં જે ઘટાડો થાય છે, તો આ જે ઘટાડો જે છે એ ભાગીદારોના મૂડી ખાતામાં ક્યાં લખવું? જો અહીંયા ખોટ થાય છે તો આ ખોટ છે એ ભાગીદારોના મૂડી અથવા તો ચાલુ ખાતામાં ઉધાર બાજુ નોંધવામાં આવે, એટલે કે ખોટ છે। હવે તો અહીંયા ખોટ હોવાથી નફામાં શું થાય? ભાગીદારોના ઘટાડા થાય છે, આ ઘટાડા થતા આમાં નિશાની આપણે કઈ આપવાની? માઇનસની। હવે
જો એ ફરી પાછું એક વખત અહીંયા ધ્યાન આપજો કે મૂડી પર વ્યાજ જેટલો નફામાં જો ઘટાડો થાય, ઘટાડો એટલે શું ગણાય? ખોટ. અને જો આ ખોટની નોંધ આપણે ભાગીદારોના મૂડી ખાતે અથવા તો ચાલુ ખાતે કરીએ તો એ ક્યાં થશે? ઉધાર બાજુ. અને ઉધાર બાજુ એનો મતલબ શું થાય? માઇનસ. તો જે ભાગીદારની વિગત ઉધાર બાજુ લખાતી હોય એમાં જ્યારે નિશાનીની વાત આવે ત્યારે એમાં નિશાની આપવાની માઇનસની. હવે આ બંને વિગતો થઈ ગયા બાદ હવે શું કરવાનું? આમનું સાદુરૂપ આપવાનું. તો આ બંનેને સરખાવતા આ મૂડી પર વ્યાજમાંથી આ જે નફા જેટલો ઘટાડો છે એને શું કરવાનું? બાદ કરવાનું. તો આ 50,000માંથી 40,000 બાદ કરશું, વધશે કેટલા? 10,000. પણ અહીંયા નિશાની કઈ આપવાની? મોટા પદની. તો મોટું પદ કયું છે? 50,000. તો એમાં નિશાની કઈ છે? પ્લસ. તો એ આપી દઈશું. અહીંયા પણ 40,000, અહીંયા પણ 40,000. બંને વચ્ચે તફાવત આવશે નહીં, તો ત્યાં લખવાની કોઈ જરૂર છે નહીં. અહીંયા 30,000, અહીંયા 40,000. આમાંથી એને બાદ કરશું, વધશે કેટલા? 10,000. પણ કેવા? મોટા પદની નિશાની આપો. મોટું પદ કયું? 40,000. તો એમાં નિશાની કઈ આપશું? માઇનસની. હવે અહીંયા કોઈ તફાવત આવશે નહીં. હવે જો આપણે અહીંયા આગળ એક ટોપિક આના જેવો શીખી ગયા હતા ભૂલ સુધારણા માટેનો, કે જ્યારે એક પદમાંથી બીજું પદ બાદ કરીએ પ્લસ માઇનસ જે કંઈ આવે કેવું આવે? સમાન આવે. પછી હવે આપણે આનું શું કરવાનું? તો કે ભૂલ સુધારણા નોંધ આમ નોંધ કરવાની છે. તો હવે કયું ખાતું ઉધાર કરવું અને કયું ખાતું જમા કરવું? આપણે આગળ પણ શીખેલા છીએ કે જે ભાગીદારનો જવાબ માઇનસમાં હોય એને આપણે શું સમજીએ? ઉધાર. અને જે ભાગીદારનો જવાબ પ્લસમાં હોય એને સમજવાનું જમા. હવે તો અહીંયા શું કરવાનું? કે જે ભાગીદારનો જવાબ માઇનસમાં છે એમના ખાતે કરવાનું ઉધાર, અને જેનો પ્લસ છે એને ખાતે કરી દેવાનું જમા. તો આપણે અહીંયા ભૂલ સુધારણા નોંધ લખીએ. તો શ્રદ્ધા છે એનું જવાબ કેવો આવે છે? માઇનસ. તો ત્યાં શું કરશું? શ્રદ્ધાના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર કેટલા કરવાના? 10,000. અને તે રાધિકાના મૂડી ઉપલિક ચાલુ ખાતે જમા કેટલા કરવાના? 10,000. અને એમની બાબત જે સુધારણા નોંધ કરી તેના. પછી દાખલો આપણો અહીંયા સમાપ્ત થશે. ફરી પાછું જો અહીં ધ્યાન આપજો કે આવા ટોપિકની અંદર શું કરવું, કે જ્યારે મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું તો પહેલો ટોપિક મૂડી વ્યાજ ગણવાનું. શેના ઉપર? તો જે મૂડી આપી હોય એના ઉપર જે ટકા કીધા હોય એ મુજબ એમનું વ્યાજ ગણી લેવાનું. બરાબર, આ મુજબનું આ થઈ જાય પછી એનો કુલ સરવાળો કર્યા પછી એ સરવાળાની કુલ રકમને એમના નફા નુકસાનના પ્રમાણ મુજબ શું કરવાનું? ભાગીદારોને વહેંચી દેવાનું. અને આ જે વહેંચણી કરતા શું મળે આપણને? મૂડી પર વ્યાજ જેટલો શું મળે? નફામાં ઘટાડો થાય છે. તો એ ઘટાડો એના પ્રમાણ મુજબ વેચતા જે કંઈ આવે તે લખશું. અને મૂડી પર વ્યાજમાંથી મૂડી પર વ્યાજ જેટલો આ જે ઘટાડો છે એને શું કરવાનું? બાદ કરવાનું. એ બાદ કર્યા પછી જે તફાવત આવે એ તફાવતને આધારે શું કરવાની? એની ભૂલ સુધારણા નોંધમાં. પણ જે માઇનસ આવે તે ઉધાર, અને જે પ્લસ આવે તે જેમાં ખાસ યાદ રાખવાનું છે, અહીંયા પ્લસ માઇનસ કરતા સમયે આપણે વિગત વિચારવાની. જો ઉધાર બાજુ લખાય છે તો તેમાં માઇનસની જ નિશાની આવશે, અને જો એ વિગત જમા બાજુ નોંધાય છે તો હંમેશાના માટે એમાં નિશાની પ્લસની જ આવે. બરાબર. તો જો અહીંયા પ્લસ માઇનસ કરવામાં ઘણી વખત વિદ્યાર્થીઓ ભૂલ કરે છે તો ખાસ ધ્યાન આપવાનું, અથવા તો એમ યાદ ન રહેતું આપણને આ કોષ્ટકમાં અહીંયા કઈ નિશાની આપવી, અહીંયા કઈ આપવાની, અહીંયા કઈ આપવાની. અહીંયા પ્લસ માઇનસ વાળું ઉધાર થતું હોય એમાં માઇનસ, અને પ્લસ થતું હોય તે જમા. પછી અહીંયા કઈ આપવાની, તો અહીંયા બહુ યાદ કંઈ ન રહેતું હોય તો મોટા પદની નિશાની આપવાની. આ બેમાંથી મોટું કયું? એની નિશાની.
બરાબર, આ બંનેમાંથી મોટું કયું? એ એમની નિશાની. તો હવે આ જ ટોપિકમાંથી એક આગળનો ટોપિક આપણે ઉમેરાય છે, ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી જાય. આ શું હતું? મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું. હવે એ જ ટોપિકમાં થોડો ફેરફાર, ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયું. હવે પેઢીની અંદર આપણે તમામ નફાની વેચણી કરી નાખીએ છીએ અને પછી પાછળથી માલુમ પડે કે ભાઈ ઉપાડ પર વ્યાજ ગણવાનું બાકી છે, તો ત્યારે પણ આપણે અહીંયા નફા નુકસાન ફાળવણી ખાતું ફરી પાછું નહીં બનાવીએ, અલગથી આપણે ફરી પાછું મૂડી અથવા તો ચાલુ ખાતા નહીં બનાવીએ, તો શું કરશું? એના માટે પણ ભૂલ સુધારણા નોંધ કરી લઈશું. એના માટે પણ આપણે એ નોંધ કરવા માટે એક ટોપિક સમજીએ એક્ઝામ્પલ સ્વરૂપની અંદર, કે સંજય, બાદલ અને રાજ એક પેઢીના 3:2:1 પ્રમાણે નફા નુકસાન વહેંચતા ભાગીદારો છે. હવે અહીંયા શું આપ્યું છે? આપણને નફા નુકસાનનું પ્રમાણ આપી દીધું છે. અહીંયા આપણને નફા નુકસાનનું પ્રમાણ નહોતું આપ્યું, પણ શું આપ્યું હતું? સરખા પ્રમાણે. એટલો ફેરફાર છે. ઉપાડ પર અનુક્રમે 5,000, 4,000 અને 3,000 વ્યાજ ગણવાનું રહી ગયું. હવે અહીંયા આપણને ટકા આપ્યા હતા કે ભાઈ 10% વ્યાજ ગણવાનું બાકી છે. અહીંયા ડાયરેક્ટ આપી રકમ, એટલે કે એક ભાગીદાર પાસેથી 5,000, 3,000 અને 4,000 ઉપાડ વ્યાજ ગણવાનું બાકી છે. તો હવે આ ગણવાનું છે આપણે, તો એના માટે પણ આપણે ભૂલ સુધારાના નોંધ પસાર કરવી પડે. તો એના માટે પણ આપણે શું કરવાનું? એક કોષ્ટક બનાવવાનું. કોષ્ટકની અંદર પહેલી કોલમ વિગત, ત્યાર પછી ભાગીદારોના નામ લખી નાખવાના, અને છેલ્લે કુલ. હવે આપણું જે ઉપાડ પર વ્યાજ જે છે, જે સિક્વન્સમાં ભાગીદારો છે એ સિક્વન્સમાં આપણે ઉપાડ વ્યાજ ગણી લઈશું. તો પહેલો ટોપિક આપણે લખી નાખવાનો ડાયરેક્ટ જ, ઉપાડ પર વ્યાજ ડાયરેક્ટ જે આપ્યું છે તે. પહેલો ભાગીદાર સંજય, તેમનો ઉપાડ વ્યાજ કેટલું થશે? 5,000. ત્યાર પછી બીજો ભાગીદાર બાદલ છે, તો એમનું ઉપાડ વ્યાજ કેટલું થશે? 4,000. અને ત્રીજો ભાગીદાર છે રાજ, એમનું વ્યાજ કેટલું છે? 3,000. અને ટોટલ 5×4 = 9 × 3 = 12 કેટલા થશે? 12,000. હવે અહીંયા નિશાની કઈ આપવી? હવે જો અહીંયા ઉપાડ પર વ્યાજ છે એ પેઢી માટે આવક છે, પણ અહીંયા વિગત કઈ છે? ભાગીદારોની છે. તો આ ભાગીદાર માટે શું થાય? એક પ્રકારનો ખર્ચ બને. અને ઉપાડ પર વ્યાજ છે એ ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતામાં લખાય ઉધાર બાજુ. તો અહીંયા નિશાની કઈ આવશે? હમણાં આપણે જે વાત થઈ હતી એ મુજબ જ, કે જો વિગત ભાગીદારના મૂડી અથવા તો ચાલુ ખાતામાં ઉધાર બાજુ આવે તો તે આપણે નિશાની કઈ આપવાની? માઇનસની આપવાની. એટલે કે શું થશે? એના મૂડીમાં શું કરશે? ઘટાડો કરશે. તો એ નિશાની આપીશું માઇનસની. હવે શું કરવાનું? કે આ જે ટોટલ 12,000 રૂપિયા જે છે એ ગણવાને બાકી છે. તો હવે આ પાછળથી ગણીશું તો શું થશે? તો આ જે ઉપાડ પરનું જે વ્યાજ છે ને, એ વ્યાજને કારણે નફામાં શું થાય? વધારો થાય. શું કામે? તો કે ઉપાડ પર વ્યાજ છે એ પેઢી માટે ગણાય આવક, અને આવક છે તો એમને ક્યાં લખાય છે? નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા બાજુ, અને જમા બાજુ લખતા નફામાં શું થાય? વધારો થાય. બરોબર. હવે જેટલો નફો પેઢીનો વધશે એટલો જ નફો ભાગીદારોના ભાગમાં પણ આવશે. તો આગળનો ટોપિક આપણે એ કઈ લખવાનો? ઉપાડ પર વ્યાજ જેટલો નફામાં વધારો થશે. હવે વધારો ક્યાં ભાગીદારને કેટલો થશે? ટોટલ કેટલા છે? 12,000. ક્યાં પ્રમાણે વેચવાના? એમના નફા નુકસાનના પ્રમાણ મુજબ. તો 12,000
જે છે એને નફા નુકસાનનું પ્રમાણ આપણું 3:2:1 છે, એ મુજબ એની વેચણી કરીશું આપણે. આનું કુલ પ્રમાણ કેટલું થાય? 6. તો 12,000 × 3/6 કરીશું, ત્યાં કેટલા આવશે? 6,000 આવશે. કેલ્ક્યુલેટરમાં ડાયરેક્ટ જ આપણે એનું સાદરૂપ આપી શકાય છે. ત્યાર પછી બીજો ભાગીદાર છે એનું પ્રમાણ કેટલું છે? 2. તો 12,000 × 2/6 એટલે કેટલા આવશે? 4,000. અને ત્રીજો ભાગીદાર છે એમનું પ્રમાણ કેટલું છે? 1/12,000 × 1/6 એટલે કેટલા આવશે? 2,000. અને ટોટલ કેટલા થશે? 12,000. હવે આમાં નિશાની કઈ આપવાની? સ્વાભાવિક છે, ડાયરેક્ટ જ ખબર પડશે, ઉપરનું માઇનસ છે તો નિશાનું શું થશે? પ્લસ જ થશે. પણ કેવી રીતે? હવે જો ઉપાડ પર વ્યાજથી જો નફામાં વધારો થાય ને, એના કારણે શું થશે? ભાગીદારોના વ્યક્તિગત નફામાં શું થાય? વધારો થાય. આથી આમની જે નિશાનીઓ જે છે કઈ આપવાની? પ્લસ. તો જો અહીંયા ટૂંકુને ટચ યાદ રાખવાનું, જો ઉપાડ પર વ્યાજ આપણે ગણીએ છીએ ને, તો ઉપાડ વ્યાજ છે એ ગણતા સમયે એ જે કાંઈ રકમ આવે એ શું ગણાય? પેઢી માટે ફાયદો થાય. એનાથી શું થાય? નફામાં વધારો થાય. નફામાં વધારો થાય એનો મતલબ શું થાય? વધશે એટલે કે ભાગીદારોને પણ મળશે, તેમાં શું થશે? પ્લસ થશે. અને મૂડી પર વ્યાજ ગણીએ છીએ એનાથી શું થાય? નફામાં ઘટાડો. નફો ઘટે એને શું કહેવાય? ખોટ. અને આને આપણે શું કહી શકાય? નફામાં વધારો. એક પ્રકારનો નફો વધ્યો છે તો એમાં નિશાની કઈ આપવાની? પ્લસ આપવાની. હવે આમનું સાદરૂપ આપવાનું. હવે અહીંયા આમાંથી આને આપણે બાદ કરીશું તો શું આવશે? 1,000. અને નિશાની કઈ આપવાની? મોટા પદની. બરાબર, હંમેશા પ્લસમાંથી જ માઇનસવાળું પદ શું કરવામાં આવે? બાદ કરવામાં આવે. અહીં આપણે સાદુરૂપ આપશું, અહીં શું આવશે? 0. આમાંથી આને કરીશું બાદ એટલે કેવા આવશે? -1,000. અહીંયા પણ શું આપ્યું? મોટા પદની નિશાની. અહીંયા તફાવત કોઈ આવશે નહીં. હવે આની ભૂલ સુધારણા નોંધ કરવાની છે. હવે ભૂલ સુધારણા નોંધ કરતા સમયે જે માઇનસ વાળું હોય એને શું કરવાનું? ઉધાર. અને જે પ્લસ વાળું હોય એને શું કરવાનું? જમા. તો અહીંયા માઇનસ વાળું કોણ છે? રાજનું ખાતું. તો ત્યાં શું કરવાનું? રાજના મૂડી / ચાલુ ખાતે ઉધાર કેટલા કરવાના? 1,000. તે જમાવાળું કયું છે? સંજયનો. તો તે સંજયના મૂડી / ચાલુ ખાતે જમા કેટલા કરવાના? 1,000. આમની બાબત જે શું થશે? ભૂલ સુધારણા નોંધ કરી તેના. હવે અહીંયા પણ આપણો આ ટોપિક શું થાય? પૂર્ણ થશે. ફરી પાછું એનું સામાન્ય રિવિઝન જોઈએ નાનું એવું. તો જો આવો ટોપિક આપ્યા હોય તો આ પ્રમાણેનું કોષ્ટક બનશે. એમાં પહેલાં શું લખી નાખવાનું? ઉપાડ પરનું વ્યાજ જે આપણને રકમ આપ્યું હોય તે એ લખાઈ જાય. એના પછી જે એની કુલ રકમ આવે એ રકમને એના નફા નુકસાનના પ્રમાણ મુજબ શું કરવાનું? વેચણી કરવાની. આ જે વેચણી કરીએ એને શું કહીએ? ઉપાડ પર વ્યાજ ગણતા સમયે શું થાય? નફામાં વધારો. તો શું લખવાનું? ઉપાડ પર વ્યાજ જેટલો નફામાં વધારો થાય. આ થઈ જાય. પછી એક પદમાંથી આને શું કરવાનું? બાદ. જે તફાવત આવે એ મુજબ આમાં લખાશે. ખાસ નિશાનીમાં યાદ રાખવાનું, જો અહીંયા આપણે જે શીખાતા મૂડી પર વ્યાજ છે એ મૂડી ખાતામાં જમા બાજુ લખાય, આથી એમાં નિશાની કઈ લખી હતી? પ્લસ નહીં. હવે ઉપાડ પર વ્યાજ છે મૂડી અથવા તો ચાલુ ખાતામાં ક્યાં લખાય? ઉધાર બાજુ, એટલે એમાં નિશાની કઈ આપી? માઇનસની. હવે અહીંયા આપણે મૂડી પર વ્યાજ જેટલો નફામાં શું થાય? ઘટાડો, એટલે કે ખોટ છે. તો આ ખોટ જે છે એ ક્યાં લખાય? મૂડી ખાતામાં
उधार बाजू अथवा तो चालू खाता में उधार बाजू एटला माटे ने निशानी कई आपी माइनस नी। हवे अहींया शुं हतुं तो के उपाड़ पर व्याज जेटलो नफामां शुं हतो वधारो। तो आ नफामां वधारो छे भागीदारना मूड़ी के चालू खातामां क्यां लखाय जमा बाजू। जमा बाजूनो मतलब शुं करवानुं त्यां प्लस करवानुं। बराबर। तो आवा टॉपिक जो आपणने एक्झामनी अंदर पूछी शकायो सामान्य आवुं न पूछे पण आवा ટોપિકો પૂછવાની શક્યતા રહે છે પણ મોટાભાગના વિદ્યાર્થીઓમાં ભૂલ કરવાની પણ સંભાવના રહે છે ખાસ તો અહીંયા પ્લસ માઇનસવાળું જે કરે છે ને એમની અંદર તો ખાસ ધ્યાન આપશું। હવે આમનું હોમવર્ક A, B, C ની મૂડી 40,000, 30,000 અને 20,000 છે। નફાની વેચણી કરતા मालूम पड़ू के मूड़ी पर 5% व्याज गणवानू रही गयू छे। भूल सुधारणा नोंध लखो। हवे जो अहींया नफा नुकसान नुं प्रमाण नथी आप्युं अहींया तो खास अपनी जोगवाइयात करवानी नथी आव्युं छे तो बराबर। एक्स वाय झेड एक पेढ़ीना भागीदार छे। तन जेम बे जेम बेना प्रमाणे नफो नुकसान વહેંચે છે। ઉપાડ પર અનુક્રમે 10,000, 8,000 અને 6,000 વ્યાજ ગણવાનું રહી ગયું છે। ભૂલ સુધારણા નોંધ લખો। ઓકે, તો અહીંયા આજના લેક્ચરની અંદર આપણે બે ટોપિક પૂર્ણ કર્યા, એક મૂડી પર વ્યાજ અને ઉપાડ પર વ્યાજ ગણવાનું બાકી હોય। બરાબર, ફરી પાછા આપણે મળીશું આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર। થેન્ક યુ।